લગભગ બધી જાતના ફ્રૂટ એટલે કે જમરૂખ, સીતાફળ, ચેરી, પોપૈયા, લીંબુ, મોસંબી, દાડમ, આ સેતુર, દરેક પ્રકારના લગભગ જે ફ્રૂટ ખાવામાં હાલતા હોય એ અને બધા જ પક્ષીઓને આપણે મળે તે માટે પણ પક્ષીઓને મળે આમાં. હા, પક્ષીઓ ખાય છે આમાં. પક્ષી માટે જ વાવ્યા છે તમે? નોરતામાં અમે થવી ઈડી થી લેવા હતા. આ ગયા નોરતામાં? હા, કલમ ઓડી હતી. આજે છે ને ઓડી, આ 6 મહિનામાં એટલો આનો વિકાસ થયો છે. એને આંબા જયારે આપણે ઉજેરવા હોય ત્યારે 2 વર્ષ મોટી કલમ લાવવાની, 2 વર્ષ મોટી. હા બરાબર. અને હેઠેથી કોથળી તોડવાની નહીં, ખાલી હોલ પાડી દેવાના, હોલ પાડી દેવાના અને ખાડો કરી અને ખાડાની નીચે નાળિયેરના સાલા ભરી દેવાના. હા હા, ખાડો. આંબો છે ને 2 વર્ષ થયા છે, તો એ બહુ ઊંચો હતો એટલે ઉપરથી કાપી નાખ્યો. આજથી 15 વર્ષ પહેલા અમારે જયારે આંબાના પાન જોતા હોય ને તો તે આખા ગામમાં ફરીતો ક્યાંક એક આંબો કદાચ જોવા મળતો, અને હોનાની ગોળે હંગરીને પાન લાવતા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે આપણે જોશું કે ગારિયાધાર શહેરમાં આજથી 20 વર્ષ પહેલાં કોઈ પણ જગ્યાએ આંબાનો છોડ વાવવામાં આવતો તો તે થોડા સમયમાં બળી જતો, અને અત્યારે જોઈએ તો ગારિયાધારની અંદર 60% ઘર એવા છે કે જ્યાં તમને આંબાના વૃક્ષો જોવા મળશે. અને વૃક્ષો તો જોવા મળશે પણ સાથે લટલુમ કેરી પણ હશે, અને તે પણ તાળાવાળા ગીળ જેવી જ મીઠી. તો આનું કારણ શું છે કે ગારિયાધારની અંદર 20 વર્ષ પહેલાં તમે આંબાનો છોડ વાવતા તો પણ બળી જતો, અને અત્યારે તમને મોટા મોટા વૃક્ષો જોવા મળે છે? તો આજે આપણે ગારિયાધારના જુદા જુદા ઇલાકાની અંદર જઈશું અને જોશું કે આનું કારણ શું છે કે 20 વર્ષ પહેલાં અહીંયા છોડ નહોતો થતો અને અત્યારે વૃક્ષો થાય છે, અને તે પણ તાળાવાળા ગીર જેવી જ કેરી મીઠી હોય છે. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને પણ જાણવા મળશે કે ખરેખર આનું કારણ શું છે કે અત્યારે આંબાના વૃક્ષો અહીં થવા મળ્યા છે. તો મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ ગારિયાધારના સુખનાથ પ્લોટમાં. તમારું નામ શું છે? ઓપોટભાઈ કરશનભાઈ રોય. તો આપણે ગારિયાધારની અંદર 20 વર્ષ આજુબાજુ પહેલાં આંબા વાવતા તો બળી જતા, અને અત્યારે ગારિયાધારની અંદર ઓછામાં ઓછા 60% જેવા ઘર છે કે જ્યાં આંબા જોવા મળે છે. આંબા તો જોવા મળે છે પણ આવી લટલુમ કેરીઓ પણ જોવા મળે છે. તો એનું કારણ શું લાગે તમને કે અત્યારે આ ગારિયાધારની ધરતી ઉપર આંબા થવા મળ્યા અને કેરીઓ પણ થવા મળી? પેલા બધાને એવું લાગતું કે આ જમીનમાં આંબા ન થાય, અને હવે થયા એટલે બધા મળ્યા સોંપવા, અને આ મીઠા પાણીના હિસાબે થી આંબા થવા મળ્યા ઘરે ઘરે. આ એનું કારણ, બીજું કોઈ કારણ નહીં. પછી કદાચ હવામાનમાં પણ ફેરફાર થયો? હવામાનમાં ફેરફાર થયો, અને અત્યારે પુષ્કળ આંબા છે ગારિયાધારમાં. Thank you.
મિત્રો અત્યારે આપણી સાથે જોડાયા છે ગારિયાધારના નાગરિક છે, અહીં બ્રહ્માણી નગરના છે, અને તમારું નામ શું છે? મારું નામ કરશનભાઈ છે. તો કરશનભાઈ કાત્રોડિયા. તો કરશનભાઈ, હા, ગારિયાધારની ધરતી ઉપર ક્યારે આપણે આંબાનો સોડ વાયો હોય ને તો સોડ પણ બળી જતો હતો, અને આ વર્ષે તાળાલા ગીર, માનો કે સાવરકુંડલા તાલુકો, જેસર તાલુકો, એ કેરીના મથક કહેવાય, જુનાગઢ, જુનાગઢ જિલ્લો, પણ તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં કેરી આવી જોવા મળતી નથી. નહીં નહીં, એના બદલે અહીંયા ગારિયાધાર ની અંદર સોડ પણ નહોતો થતો, એની જગ્યાએ તમે જોવો આ લટ લો માં કેરીઓ આવેલી છે. તો આનું કારણ શું છે? એમ હવે જો ભાઈ, આજથી 15 વર્ષ પહેલા અમારે જયારે આંબાના પાન જોતા હોય ને તો આખા ગામમાં ફરીને ક્યાંક એક આંબો કદાચ જોવા મળતો, અને હોનાની ગોળે હંગરીને પાન લાવતા. આંબાનો વૃક્ષ તો ન થતું, કેરી તો ન આવતી, પણ આંબાનો છોડે ન થતો. પણ છેલ્લા 15 વર્ષ થા આ વાતાવરણમાં કઈક પલટો આવ્યો છે કે ગારિયાધારની ધરતીની માલિપા આ આંબા થવા માંડ્યા છે. પણ આમ કેસર કામ કેવા કે ગીરની માલિપા જે આંબા હોય ને એવા થવા માંડ્યા છે. એટલે આનું કારણ વાતાવરણમાં પલટો. અને બીજું એક કારણ કે અહીંયા ગારિયાધારમાં જયારે પાણી પેલા આવતું એ પાણી આ વખતે ફરી ગયું છે. નર્મદાનું પાણી આવે બરાબર, મહી નદીનું કે નર્મદાનું પાણી આવે, પાણીના કારણે પણ કદાચ ને પાણીના કારણે પણ આ થતા હોય. પણ આંબા ગારિયાધારની ધરતીની માથે હવે આખી વિશીને વાવી જો ને તોય થાય છે. આમ જુઓ, અમારા ફળિયામાં 2 આંબા છે, પણ લટર લોમ ભરે છે. આ આંબાના ઝાઝા વર્ષો નથી થયા, આ 10 વર્ષ થયા છે. પણ એટલા બધા આંબા, જેને એમ કહેવાય કે તાલાળા અને ગીરની મહેલમાં જે કેરી થાય ને એ કરતા પણ વિશેષ થવા મળી. એટલે હવે ગારિયાધારની ધરતી માથે કદાચ જેને આંબા વાવવા હોય ને એ આખી વિશીન વાવી દે, એટલે હવે અહીંયા આંબા થવા મળ્યા છે. તમે જોઈ હગો છો, આમ જો કેટલી કેરી આવી, અને દર વર્ષે આવે હો, આ દર વર્ષે આવી, દર વર્ષે આવે છે કેરી. હા, વી નથી, અમારે દવા સાટવી પડતી. આ 4 ફૂટના ખાડા, 3-4 ફૂટના ખાડા ગાળે અને આંબાની કલમો વાવી દીધી છે, અને દેશી ખાતર નાખ્યા કરીએ, અને હવે આંબા થવા મને. આનું મેઇન કારણ હવામાનનો પલટો લાગે છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગારિયાધારના પશ્ચેગામ રોડ ઉપર ફૂલવાડી વિસ્તારમાં. તમારું નામ શું છે? મારું નામ કિશોરભાઈ લીંબાભાઈ કાત્રોડિયા. તો તમે, તમારે ઘરે કુલ કેટલા આંબા છે? મારે કુલ 6 આંબા છે. 6 આંબા છે. હા, એમાં 2 વર્ષનો છે અને આ 7 થી 8 વર્ષના. 7 થી 8 વર્ષનો છે. તો તમે આંબાને કોઈ જાતની દવા કે? નહીં, કોઈ વસ્તુ નહીં, દવા નહીં, ખાતર નહીં, પાણી સિવાય કોઈ વસ્તુ નથી. પાણી સિવાય કોઈ વસ્તુ નહીં. કિશોરભાઈ, મેં ઘણા લોકોને પૂછ્યું કે અહીંયા ગારિયાધારમાં પેલા આંબા નહોતા થતા, તો અત્યારે થવા મળ્યા છે, તો એનું કારણ શું છે? પેલા જે તળના પાણી હતા એ મોળા હતા, તળના પાણી અને પાણી બહુ નહોતા. પછી આ જે શેત્રુજીનું પાણી અને આ નર્મદાના પાણી આવવા મળ્યા, પછી આંબા થવા મળ્યા. આંબા કોઈ પણ વૃક્ષ ને મોળા પાણી હોય એટલે નથી થતા, નથી થતા. એને મીઠું પાણી હોય તો, અમારે વાડીમાં પણ નથી થતા હતા, હાલમાં મીઠું પાણી લઈ જાય અહીંથી ઘરેથી કાયમ તો ઉજરે, ને કે બાકી વાડીનું પાણી હજી નથી થતા અહીંયા. જમીન બધી સરખી જ છે, થતા નથી ઉજરતા. બસ અમારે અહીંયા વર્ષ દિવસ ની અંદર તમને આંબો બતાવવું નહીં છે. હાલો હાલો, આ આંબો છે ને 2 વર્ષ થયા છે, તો એ બહુ ઊંચો હતો એટલે ઉપરથી કાપી નાખ્યો. ઉપરથી કાપી નાખ્યો? હા, 5-6 ફૂટ કાપી નાખ્યો. બહુ અધર્યો હતો ને એટલે. તો આ વર્ષે કેરી 25-30% જ રહી છે. ખરી ગઈ છે? ખરી ગઈ, ને કાતરને લીધે ગમેલું શું છે, અને ફાલી ઓછો જણ આવ્યો છે. ગયા વર્ષે લગભગ આ 4 આંબા જે મોટા છે ને એમાંથી 15-20 મણ કેરી આવી, 15-20 મણ કેરી એટલી કેરી હતી. અને આમાં કોઈ ખાતર નહીં કે કોઈ દવા નહીં, કોઈ વસ્તુ નહીં, પાણી છે.
આપણે ગારિયાધાર શહેરમાં ઘણી જગ્યાએ જુદા જુદા ઇલાકામાં જઈ અને આપણે જોયું કે ખરેખર આંબાના વૃક્ષો ગારિયાધાર શહેરમાં કેટલા છે. અને હવે આપણે વાડી વિસ્તારમાં આવી ગયા છીએ, જે જમનાબાની વાડી. તો આપણે આજે વાડીની પણ મુલાકાત લઈએ અને ત્યાં પણ જોઈએ કે અહીં આંબા કેવા થાય છે. તો મિત્રો, આપણે ગારિયાધાર શહેરમાં ઘણા આંબાના વૃક્ષો જોયા અને આપણે અત્યારે આ વાડીની અંદર આવ્યા છીએ. તો વાડીના માલિક આપણી સાથે જોડાયા છે. તમારું નામ શું છે? જીએલ કાતરોડિયા. અને આપણે વાડીએ આંબામાં કઈ રીતે થાય છે? આપણે તો આ વર્ષે જ સોપ્યા છે. વાડીમાં આંબા ઉજરતા જ નહોતા, આ પહેલી વાર ઉજર્યા છે આંબા. અને ખાસ કરીને આંબા જયારે આપણે ઉજરવા હોય ત્યારે બે વર્ષ મોટી કલમ લાવવાની, બે વર્ષ મોટી બરાબર. અને હેઠેથી કોથળી તોડવાની નહીં, ખાલી હોલ પાડી દેવાના, હોલ પાડી દેવાના અને ખાડો કરી અને ખાડાની નીચે નાળિયેરના સાલા ભરી દેવાના. ખાડો ગાળી અને નાળિયેરના સાલા સાલા ભરી દેવાના અને પછી એને સોંપી દેવાનું. સોંપી દેવાનું. સોપ્યા પછી એને કુવાનું કે ડાળનું પાણી નહીં પાવાનું. પહેલી વખત જ્યાં સુધી ફાલ ન આવે ત્યાં સુધી એને પાણી નહીં પાવાનું ડાળનું. કે અમે અહીંયા 6000 લિટરનો ટાંકો છે પાણીનો, વરસાદી પાણીનો, વરસાદના પાણી, એને અમે 6 મહિનાથી એ જ પાણી પાઈએ છીએ. અને એ પાણી પાવાથી આંબાને એકવાર ફાલ આવી ગયો આ વર્ષે જ તે. તો હવે આવતા વર્ષે અમે સાદું પાણી પાઈશું ને તો આંબા નહીં જાય. નહીં જાય બરાબર. એટલે આઈનું પાણી પાવ તો આંબા પેલા આંબા નહીં થવાનું કારણ બરાબર તળિયાના પાણી નડતા હતા. નડતા હતા બરાબર. હવે ગામમાં અમુક આંબા થવા મળ્યા છે, નર્મદાનું પાણી આવી ગયું ગામમાં. અમે અહીંયા વરસાદી પાણીનો ટાંકો બનાવ્યો છે આંબા માટે, સામાન્ય જ પાઈએ છીએ અને અમે પીએ. આભાર તમારો અમારી ચેનલમાં તમે જે મુલાકાત આપી તે બદલ. મિત્રો, આજે આપણે ગારિયાધારના જુદા જુદા ઇલાકામાં ઘણી જગ્યાએ ગયા અને જોયું કે ખરેખર ગારિયાધાર શહેરમાં જે 20 વર્ષ પહેલા આંબા કેમ નહોતા થતા અને અત્યારે કેમ થાય છે, એનું કારણ એક જ છે કે ગારિયાધાર શહેરમાં જે ગામતળનું પાણી છે તે મોળું છે, તે પાણીથી આંબા થતા નહોતા. અને અત્યારે ગારિયાધાર શહેરમાં નર્મદા નદી તેમજ શેત્રુંજી નદીની પાણી આવી ગયું છે. તો મીઠા પાણીના કારણે હવે આંબા થવા મળ્યા છે અને બીજું કોઈ કારણ નથી. તો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને શેર પણ કરજો, અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. એ ખરેખર જો પાણી સારું હોય અથવા તો તમે વરસાદના પાણીએ કોઈ જગ્યાએ આંબો વાવો તો ગમે એ ધરતી ઉપર આંબા થાય છે.